હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે આપણે ગુજરાતી ગ્રામરમાં કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર જોવાના છીએ. કાવ્ય પંક્તિ છે, ન રાખ આસ કદી કોઈ પાસ, કરી શકે કોણ પછી નિરાશ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે આપણે કોઈ પણ બાબત માટે અન્ય વ્યક્તિઓ પાસે કોઈ આશા જ ન રાખવી જોઈએ, જેથી આપણને ક્યારેય નિરાશ થવાનો સમય આવે નહીં. પારકી આશા સદા નિરાશા, આ વાત સાચી જ છે. અને સાથે સાથે જે વ્યક્તિઓને આપણે આપણા માનીએ છીએ તેમની પાસેથી પણ કોઈ આશા જ ન રાખવી જોઈએ. માતા પિતા પોતાના સંતાનોને દુઃખ વેઠીને ઉછેરે છે ત્યારે તેમના હૃદયમાં આશા હોય છે કે ભવિષ્યમાં દીકરો ભણી ગણીને કમાશે અને ઘડપણમાં માતાની સાચી સેવા ચાકરી કરશે. પરંતુ જો દીકરો કપૂત નીકળે અથવા તો સંયોગ વસાત ભર જુવાનીમાં તેનું મૃત્યુ પામે તો માતા પિતાના નિરાશાનો પાર રહેતો નથી. તેઓ ખૂબ જ દુઃખી થાય છે કે આટલું ભણાવી ગણાવીને દીકરાને મોટો કર્યો અને પરિણામ આવું મળ્યું. એવી જ રીતે આપણે કોઈ મિત્રને સંકટ સમયે ખૂબ મદદ કરી હોય અને આશા રાખીએ કે તે પણ આપણને ખરા સમયે કામ આવશે, પરંતુ તેઓ આપણને જરા પણ મદદ ન કરે તો તે સમયે આપણને નિરાશ થવું પડે છે. પારકા ઉપર આશા રાખવાથી આપણા કામ ક્યારેય સમયસર થતા નથી અને કોઈ વાર આપણું કામ અટકી પણ રહે છે. ખરેખર જે વ્યક્તિ પોતાના પગ ઉપર ઊભો રહે છે તેને ક્યારેય પણ નિરાશ થવાનો સમય આવતો નથી. આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. એટલે જ આપણા પ્રધાનમંત્રી શ્રી આત્મનિર્ભર ભારત વિશે વાત કરી રહ્યા છે, જેથી આપણે આપણો દેશ કોઈ પણ નાનામાં નાની કે મોટામાં મોટી વસ્તુ માટે કોઈ અન્ય દેશ ઉપર આશા ન રાખે. ખરેખર સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણજીએ અર્જુનને બોધ આપ્યો છે કે હે અર્જુન, તારો અધિકાર કેવળ કર્મ કરવાનો છે, ફળની આશા ક્યારેય ન રાખતો. જો તું નિરંતર કર્મ કરતો રહીશ તો ફળ તને અવશ્ય મળશે. આમ અહીં આપણને સુંદર બોધ મળે છે કે આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આવા અનેક વિચાર વિસ્તાર અને અર્થ વિસ્તારના વિડીયો આપણે બનાવેલા છે, જેની ફૂલ પ્લેલિસ્ટની લિંક આપણને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક અને સુંદર કમેન્ટ લખી આપજો, જેથી કરીને મને આવા અનેક વિડીયો બનાવવામાં મજા આવે. રેગ્યુલર આપણા વિડીયોઝ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને પાસે આવતા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો. થેન્ક યુ.